જેમાં ગ્રામજનો દ્વારા ગ્રામના વિકાસ અને જનસુખાકારીના સત્તર વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેનું સંબંધિત અમલીકરણ અધિકારી દ્વારા સુખદ સમાધાન કરી નિરાકરણ કરવામાં આવ્યું અને અમુક જ પ્રશ્નો અંગે ઝડપથી નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચાર વિધવા બહેનોને મંજૂરી હુકમપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગ્રામજનો અને મહિલાઓએ ગરિમામય વિતા વાતાવરણમાં પ્રશ્નો રજૂ કર્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર પ્રાંતિજ મામલતદાર દ્વારા તથા ડીડીઓનું સ્વાગત ટીડીઓ પ્રાંતિજ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાત્રિસભાને સંબોધતા જિલ્લા કલેક્ટર હિતેશ કોયાએ જણાવ્યું હતું કે આ રાત્રિસભા ગ્રામજનો અને વહીવટીતંત્ર પોતાના ઓફિસના રૂટીન કાર્યો પૂર્ણ કરીને તથા ગ્રામજનો પોતાના રોજિંદા કામો અટૂબીને નિરાંતના સમયે સાંજે રાત્રે મોકરા મને મરી શકે અને ગામના પ્રશ્નો અંગે આ ગ્રામસભામાં ચર્ચા કરે રજૂઆત કરે અને તેનો ઉપાય તંત્ર દ્વારા જનસુખાકારીનું સુખદ સમાધાન કરે અને એકમેકના સહકારે યોગ્ય દિશામાં જનસુખાકારીમાં ઝડપથી આગળ વધી શકાય તે આ રાત્રિસભાનો ઉદ્દેશ્ય છે જે આજે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ ગ્રામજનો યુવાનો લોકોની સામેલગીરી જોઈને તમામ ગ્રામજનોને બિરદાવું છું આવકારું છું ગામમાં વિકાસની ખૂંટતી કડીને સૌ સાથે મળીને જોડીને ગ્રામ વિકાસની પ્રગતિને આગળ ધપાવી શકાય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ એકમેકને સહકારથી લાભાર્થી પસંદગી કરી શકાય અને જે કામ માટે નાણાં ફાળવેલ છે તે કામકાજમાં નાણાં વાપરવા જોઈએ પ્રથમ બીજો હપ્તો ત્યારે મરે જે નોર્મ્સ પ્રમાણે કામની પ્રગતિ થઈ હોય એટલે તંત્ર દ્વારા પણ ઉતાવર કરવામાં આવે છે તમે પણ નવા ઘરમાં રહેવાની ઉતાવર કરો સાથે સાથે તમામ ગામમાં પ્રધાનમંત્રી જન આરોગ્યનું કાર્ડ કઢાવીને માંદગી સમયે પાંચ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર મેળવો તે ગોલ્ડ કાર્ડ સો ટકા સો કઢાવી લો આ ગામમાં ત્રાણું ટકા લોકોએ કાર્ડ કઢાવ્યા છે તે આનંદ અને ગૌરવની વાત છે તેમજ ઈ શ્રમ આધાર કાર્ડ જેવા દસ્તાવેજો ગ્રામ પંચાયત મારફત કઢાવી લે અને આધાર કાર્ડ અને મતદાર યાદીમાં લિંક માટે બીએલઓ મારફતે છ બી ફોર્મ ભરીને કામગીરી પૂર્ણ કરવા સાથે આપણા ગામમાં અઢાર વર્ષની ઉંમરવાળા મતદાર ભાઈ બહેનોની નોંધણી કરાવી ફોટાવાળી મતદાર યાદીમાં નામ નોંધાવવા ખાસ અપીલ કરવામાં આવી હતી અને પંદરમાં નાણાં પંચમાં ગ્રામજનો સાથે મળીને સર્વગ્રાહી આયોજન કરીને સુખ સુવિધામાં વધારો કરવા સાથે લોકફારા દ્વારા સાઇટ પોઈન્ટ ચાલીસની જનભાગીદારી યોજનાનો લાભ લેવા આગ્રહ કર્યો હતો મામરોલી ગામની આશરે સાતસો જનવસ્તી છે તેમાં ઇઠ્યોતેર પોઈન્ટ નેવ્યાસી ટકા લોકો શિક્ષિત છે આ રાત્રિ ગ્રામસભામાં રોડ રસ્તા ઘરનારો લીમડા ડેમથી માતાની મોવડીવાળો રસ્તો મફત પ્લોટની ફાળવણી પાણીની નવીન ટાંકી બનાવવા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ શાળાના ઓરડાને ઘટ પૂરવા પંચવટી યોજના કટર લાઇન આરસીસી રોડ કોમ્યુનિટી હોલ કંડમ કરી નવો બનાવવા સ્મશાનમાં બાકી બ્લોક નાખવા લાઇટ પોલ ઊભો કરવા ગ્રામ પંચાયત નવીન દૂર કરવા તથા ગ્રામ પંચાયત ઘર બનાવવા અંગે સત્તર પ્રશ્નો રજૂ થયા હતા જેનો સુખદ અને ઝડપી નિકાલ કરવા ગ્રામજનો અને તંત્ર વચ્ચે સકારાત્મક અભિગમથી નિકાલ કરવામાં આવ્યો હતો અને ગ્રામસભા સફળ રીતે સંપન્ન કરવામાં આવી હતી ઝીર રાવલ છેડ સાબરકાંઠા